રેન વોટર હાર્વેસ્ટિંગ, રેન વોટર કન્ઝર્વેશન અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ આ ત્રણે પદ્ધતિ આપણે ત્યાં પ્લેનેટ ગ્રીન જે બને છે તેના માટે સામૂહિક રીતે તેમજ વ્યક્તિગત રીતે બધા અપનાવે તે રીતના બહુ સારા પગલાં લીધેલા છે. કોન્ક્રીટ રોડની બંને બાજુ પેવર બ્લોક મૂક્યા છે, એ ઓપન જોઈન્ટ છે જેથી તેમાં વરસાદનું પાણી ઉતરે, વધારેમાં વધાર વનસ્પતિ ઉગાડી છે જેથી તેના રૂટ ઝોનમાંથી પાણી વધારેમાં વધારે ગ્રાઉન્ડમાં જાય. પ્લેનેટ ગ્રીનનો આગલો ભાગ જે બંને બાજુ ખુલ્લો વરસાદી કાંસ છે, તે વરસાદી કાંસને આપણે આખી આરસીસીની ચેનલ બનાવી છે. તેની અંદર પાણી ઉતરે અને 10 ફૂટ સુધી આખું સોઇલનું મોઇશ્ચર કન્ઝર્વેશન થાય. આખા વર્ષમાં ફક્ત ભર ઉનાળામાં 1 કે 2 પાણી આપવા પડે. રોડનું પાણી જે ચારે બાજુ જે ઝાડ ઉગાડે છે તેને કેવી રીતે જાય તેની પણ પદ્ધતિઓ વિકસાવેલ છે. દરેક વ્યક્તિના ઘરે સ્ટોરેજ ટાંકા બનાવવાના ફરજિયાત છે, એટલે અગાશીનું પાણી વર્ટિકલ ફિલ્ટર મૂકીને તેમાંથી પાસ કરીને સ્ટોરેજ ટાંકામાં જાય અને દરેક વ્યક્તિ આખા વર્ષ તે જ પીવાનું પાણી વાપરે, રસોઈ માટે તે જ પાણી વાપરે. દરેક ઘરે 1-1 રિચાર્જ બોર બનાવવો કે જેની અંદરથી પાણી રિચાર્જ થાય. આપણે ટોયલેટનું જે પાણી જાય તેને સુએજ કહીએ, રસોડું અને બાથરૂમ આ બેનું જે પાણી છે એને આપણે સલેજ કહીએ છીએ. તો સુએજ છે એના માટે એક નાની 1 મીટર ક્યુબની સેપ્ટિક ટેન્ક બનાવી, તેમાંથી સોલિડ વેસ્ટ બધા જુદા પાડી એનું સુપર નીટર લિક્વિડ અને આ સલેજ બે ભેગું કરી કોમનમાં લાવ્યા, તેને ઇલેક્ટ્રિકલ પ્રોસેસથી ટ્રીટ કરીને એકદમ ચોખ્ખું પાણી બનાવ્યું છે કે સુએજ સલેજ ટ્રીટ કર્યા પછીનું આ પાણી આપણે પોરસ પાઇપથી આખા પ્લેનેટ ગ્રીનના વનસ્પતિને આપીએ છીએ. આવતી પેઢીને વારસો સારા પાણીનો આપવો હોય તો આપણે પાણી નહીં બચાવીએ તો શું કરશે? આવતી પેઢી ખલાસ થઈ જશે. હું કિરીટ પટેલ, મૂળે ખેડૂત. સજીવ ખેતી કરવાની અમારી બહુ જ ઊંડી ઈચ્છા, જેના કારણે ભીલાપુર ખાતે 11 વીઘામાં અમે છેલ્લા 15 વર્ષથી સજીવ ખેતીના પ્રયોગ કરી રહ્યા છીએ. અમે આ ક્ષેત્રના નિષ્ણાત સર્વધનભાઈ પટેલ એમનો સંપર્ક કર્યો. મને ખબર હતી કિરીટભાઈ એક ઇનોવેટિવ પર્સન હતા, એના લીધે એમને આ મને પૂછ્યું હશે. મેં હા પાડી. કિરીટભાઈનો વિચાર આવ્યો કે શાકભાજીને ગાર્ડન્સ કેમ ના કહીએ. તેમણે મને કહ્યું કે 2 વીઘા હું આપને આપું છું ને તમે એના ઉપર જુદી જુદી શાકભાજી વાવો ને એવું બતાવો કે જે ઓર્ગેનિકમાં કેમિકલ આપણે નથી વાપરતા, પેસ્ટિસાઇડ નથી વાપરતા, એના વગર આ બધું થાય. એક મુખ્ય એમનો વિચાર એવો હતો, અહીં પ્રેરણા મળે આ જોઈને ને એ પોતાના નાના પ્લોટમાં બી ગાર્ડનિંગ કરી શકે. સજીવ ખેતીના જે સારા સારા પાસાઓ, પ્લાનિંગ લેવલે જ એને ડિઝાઇનમાં લેવું પડે, એટલે કે ટોપ સોઇલની તૈયારી વખતે, એને પાણી આપવાની પદ્ધતિ બાબતે, પ્લાન્ટની પસંદગી બાબતે, જમીનની તૈયારી કરવા બાબતે અને બાકીની બધી જે બધી બાબતો સજીવ ખેતીમાં જે એમને ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ નથી વાપરવાના તો એની તૈયારી પ્લાનિંગ સ્ટેજે જ કરવાની આવે. સોઇલ એન્ડ વોટર એનાલિસિસ અમે કરાવ્યું, આમાં શું ખામી છે, શું ઓછું છે આ જમીનમાં, એ અમારે અને એની એમેન્ડમેન્ટ્સ કરીએ. અમે થોડું વેર નાખ્યું, થોડી વેતી નાખી, બીજા થોડા એમેન્ડમેન્ટ્સ કરી આપ. એટલે પહેલું અમે ગાદી કેળા બનાવ્યા, ગાદી કેળામાં લીલો પ્રવાસ કર્યો કે જમીનને ઇમ્પ્રૂવ કરવા માટે. એની અંદર 9 ઇંચ નીચે અમે પોરસ પાઇપ, જે ડ્રીપ ઇરિગેશન કરતાં બી સારી હોય છે, એટલે એ અમે ઇન્સ્ટોલ કરી ને પછી અમે જુદી જુદી શાકભાજી જે જે સિઝનમાં જે થતી હોય એ અમે એનું વાવેતર રોપણ ને બી નાખ્યું ને ઇનિશિયલી રિઝલ્ટ્સ જે આવ્યા છે, જે અમે જોઈએ છીએ આ માટીમાં ને આ ચીકની આ વેધરમાં, આ ફેન્ટેસ્ટિક રિઝલ્ટ આવ્યા છે. ને ઓછામાં ઓછો એવું લાગે છે કે 15-20% ઉતારો વધારે એમને મળ્યો છે.
એમને જે બચત કરી પાણીની એ 40% એને બચાવ કર્યો છે. જે બીજા તત્વો છે મલ્ચિંગ, પાણીને બચાવવા માટે ઉગાવ ના થાય, નીચે જમીન તપે નહીં, જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ, ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, એ એક ઓર્ગેનિક એને આગળ લઈ જાય છે, આ બધાને મિટિગેટ કરે છે. પાણી આવ્યા પછી એનો કેવી રીતે વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવો નાનો 2 વીઘાનો એક પ્રયોગ કરેલ છે, જેમાં પાણીને નીચે કોઈપણ રીતે ભેગું કરી અને સોલાર મોટરથી 15 ફૂટ ઉપર ચડાવી અને ગ્રેવિટીથી દરેક છોડને પાણી આપવા માટેની પોરસ પાઇપ પદ્ધતિથી અમે અહીંયા એક આયોજન કરેલ છે. જે ખેડૂતોને પોતાને એક પણ એનર્જીનો સોર્સ અવેલેબલ ના હોય અને પોતાને આ ખેતી કરવી હોય તો 2 વીઘામાં બહુ સરસ રીતે ખેતી થાય એવો આ પ્રયોગનું અમારું આ ધ્યેય છે. એક બીજું ફોર્મ ઓફ એગ્રીકલ્ચર વિચ ઇઝ કોલ્ડ બાયોડાયનેમિક એગ્રીકલ્ચર. આ બેઝ છે ઓન લુનર કેલેન્ડર, જે મૂનથી આપણે બધી પ્લાન્ટિંગ, સોઈંગ, કટિંગ, હાર્વેસ્ટિંગ, વીડિંગ થતું હોય છે અને એના 8 પ્રેપરેશન્સ છે. એ આજે અમે અહીં કેવિટભાઈને ત્યાં યુઝ કરીએ છીએ અને એનું મેઇન છે કે આખી ક્વોલિટી ક્રોપની ઇન્ક્રીઝ કરે છે, એની એનું ટેસ્ટ સારું કરે છે. સજીવ ખેતી કરવાથી પાણીનો અને ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, જે અલ્ટિમેટલી લોકોને પોતાના હેલ્થ માટે જે ઓર્ગેનિક ફૂડ જોઈએ છે અને જેનાથી એમની હેલ્થ સારી રહે એ આપણો પાછો વધારાનો ફાયદો. પર્યાવરણને એનાથી આપણા જાળવણીમાં અને નુકસાન નહીં કરવામાં સજીવ ખેતીનો બી એક મોટો ફાળો રહેલ છે. કિવેટભાઈનું જે આજે વેજીટેબલ ગાર્ડનિંગનો આઈડિયા છે, ઇનોવેટિવ આઈડિયા છે, એક મેસેજ મોકલે છે કે ટુ યુઝ ધ વોટર જ્યુડિશિયસલી, એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવ કરે, કે બધા ગાર્ડન્સ જે બધા યુઝ કરવાના છે, એમના પ્લોટ જે વૃક્ષો એ વાવવાના છે, બર્ડ્સને એટ્રેક્ટ કરવાના છે, એન્ડ ધ હોલ આઈડિયા ઇઝ હોલિસ્ટિક, એટલે આખી વાતાવરણને ચેન્જ કરશે, આ એક માઇક્રો ક્લાઇમેટ બિલ્ડઅપ કરશે. સજીવ ખેતી એ જીવનશૈલી છે, આપણી પવિત્ર ધરતી માતાનું ઋણ અદા કરવાનો એક આધ્યાત્મિક અભિગમ છે. પૃથ્વીના પર્યાવરણની જાળવણીમાં બધા તત્વોને સાંકળતું એક અગત્યનું પરિબળ છે. આવો આપણે સૌ એના પ્રયત્નોમાં ધ્યેયનિષ્ઠ થઈને લાગી રહીએ. પર્યાવરણમાં જે પ્રાપ્ત ઉર્જા છે તેનાથી કેવી રીતે કોલોનીની વિવિધ જરૂરિયાતો સંતોષાય અને એ ઓછામાં ઓછા વીજળીથી કેવી રીતે ચાલે અને વધારે ને વધારે કેવી રીતે એફિશિયન્ટ એ ડિવાઇસીસ બનાવી શકાય. જે સોડિયમ વેપર લેમ્પ એ 200-250 વોટના સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ કરવા માગતા હતા અને આના સોલ્યુશન રૂપે અમે LED સ્ટ્રીટ લાઇટ ડિઝાઇન કરી. જે સોડિયમ વેપર લેમ્પ જે 200-250 વોટનું પાવર કન્ઝમ્પશન કરે છે તેના સ્થાને 25 જ વોટમાં, એટલે કે 10 ગણા ઓછા પાવરથી એટલો જ પ્રકાશ આપે છે. આખા જ કોલોનીમાં આજે 135 આવા ફિક્સર્સ લગાવેલા છે, તો જે 100 કિલોવોટથી 150 કિલોવોટ જેવી વીજળી એમની જરૂરિયાત થાત એ પાવર કન્ઝમ્પશન ફક્ત 8-10 કિલોવોટ વીજળીમાં જ સંતોષાઈ ગયું છે. એટલે આ 8-10 કિલોવોટ વીજળીની જરૂરિયાત એને હવે કેવી રીતે પૂરી કરવી, જો સોલિડ વેસ્ટને એક થોડા પ્રોસેસ કરી અને આ જે બાયોગેસ ડાયજેસ્ટર્સમાં નાખવામાં આવે આમાં જે સોલિડ પાર્ટિકલ્સ છે એ મિથેન ગેસની અંદર એનું પરાવર્તન થાય છે અને એ મિથેન ગેસ અમે અહીંયા એક બલૂન છે એની અંદર સ્ટોર કરીએ છીએ અને એ જનરેટર્સ છે એ મિથેન ગેસથી ચાલતું જનરેટર છે, બાયોગેસથી ચાલતું જનરેટર છે. એટલે આ બાયોગેસ જે છે એ રાત્રિ દરમિયાન આ જનરેટર જે છે એ ઉપયોગ કરે છે અને આખા કોલોનીની જે સ્ટ્રીટ લાઇટ છે એ આ જનરેટર ઉપરથી ચાલે છે. અને મહત્ત્વનો અભિગમ હતો કે આ સોલિડ વેસ્ટમાંથી બહુમૂલ્ય ઓર્ગેનિક ખાતરનું અમે ઉત્પાદન બાય પ્રોડક્ટ તરીકે કર્યું, જે આખા કોલોનીના ગ્રીનરીને પૂરું કરવા માટે આ પર્યાપ્ત છે. આમ 0 વેસ્ટ ડિસ્પોઝલ આ કોલોનીમાં થાય છે. હવે વારો આવ્યો કે ઘરોમાં શું થઈ શકે. એક 400 વોટની વિન્ડમિલ અને તેની સાથે 100 વોટની સોલર પેનલ આમ મળી અને 500 વોટનું વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર જનરેટિંગ સિસ્ટમ અમે ડિઝાઇન કર્યું. દરરોજનું 2 કિલોવોટ જેટલી વીજળી એની આનાથી સંતોષાય એવી સિસ્ટમ્સ પણ અહીં ચાલે છે. આમ જોતાં આ વડોદરા શહેરનું આ એક યુનિક કોલોની છે. જે એપ્લિકેશન અહીં આગળ લગાવવામાં આવી છે એ જો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં
અને દરેક પ્રોપર્ટી ડેવલપર્સ જે કંઈ છે એ લોકો પોતાની કોલોની અંદર જો આ વિકસાવે તો લોકો પર્યાવરણ પ્રત્યે પોતાની સભાનતા જે છે એ કેળવશે અને પ્રકૃતિનું જતન કરશે.